ગુજરાતમાં દારૂબંધી દૂર કરવાની માંગ કરતો માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. ભારત સરકારે દેશના રાજ્યોમાં પ્રજાને દારૂ પીવાની તકલીફ ન પડે માટે દારૂની દુકાનો ખોલવાની છૂટ આપેલી છે. ભારતીય જનતા પાર્ટીના આ સંસ્કાર, આ શિસ્ત, આ સંયમ આજે એક્સપોઝ થઈ ગયો. તમે પ્રજાને કોરોનાથી બચાવવા માટે બીજી કોઈ પણ દવા હોય, બીજી કોઈ એની વાયરસ માટેની રસી હોય, એનો જો તમે ઉપાય બતાવતા હોય તો આપણે સમજીએ. પણ તમે સાહેબ ભૂખ લાગેલી છે તો તું બ્રેડ ખા, કેક ખા, કોરોનાની દવા ન હોત તો દારૂ પીએ, આ દારૂ પીવાની છૂટ આપીને કરોડો રૂપિયા સરકારની તિજોરીમાં જમા થાય આ આશય સિવાય કંઈ નથી. લોકો મરે જ નહીં. અને જેવી દારૂની દુકાનો ખુલી એટલે જે ભીડ, જે પડાપડી, આખું લોકડાઉન તૂટી ગયું, એ દ્રશ્યો આપણે જોયેલા છે. આપણું ગુજરાત, ગાંધીનું ગુજરાત, સરદાર સાહેબનું ગુજરાત, આ ગુજરાતમાં આજે વર્ષોથી કૃત્રિમ દારૂબંધીની નીતિ ચાલી રહી છે. જે દારૂબંધીની વાત કરવા માટે કોઈ હિંમત નથી કરતું. હું આજે ગુજરાતી જનતાને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ ઢોંગી અને ખોટી નીતિ, દારૂબંધીની નીતિ ગુજરાતમાં ન ગાંધીજી ખુશ થાય છે, ન સરદાર સાહેબ ખુશ થાય છે. આખી જુવાની ને આખું જુવાન ધન ખતમ થઈ ગયું છે. ખોટો દારૂ પીને, લઠ્ઠો પીને, બાકીનું બધું જે કંઈ ધૂપ્યું કહેવાય, હાફ ખરાબ વસ્તુ જે ગામડામાં સસ્તું ઉકળતું આપતા હોય છે એ પીને જુવાની ખતમ થઈ ગઈ. ગુજરાતની છેતરામણી ને છલ્લાવાળી દારૂબંધીની આ નીતિનો પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. હું શંકરસિંહ વાઘેલા દારૂ પીતો નથી માટે થઈને આ વાત કરી રહ્યો છું. બાકી લોકો જુદો અર્થ કરે તો એમને એમની મહેરબાની. પણ કૃત્રિમ નીતિના આધારે જે ગુજરાત પોતાનું નુકસાન ભોગવી રહ્યું છે એ જ આજે બાકીના બધા રાજ્યોમાં કરોડો રૂપિયાની આવક, આ કરોડો રૂપિયાની આવક ગુજરાતમાં ક્યાં જાય છે? દારૂ નથી મળતો એવું તો છે નહીં. એક કિલોમીટર પણ ગુજરાતમાં એવું નથી જ્યાં દારૂની કોથળી ન મળતી હોય, દારૂની બાટલી ન મળતી. સરકાર જે પકડે છે એ તો આઈસબર્ગમાં એક નાનો બરફની ટોચ હોય છે, જે બુલડોઝર ફેરવીને તોડી ફોડી નાખે છે. એ આ ગુજરાતમાં આજે જુવાનિયાઓ જે તમાકુનો ગુટકા અને હાના અને 20-25 વર્ષે બહેનો આપણી વિધવા થાય છે એમાં ખોટો દારૂ પીને પીવાવાળો વર્ગ બહુ મોટો છે. હું ગુજરાત સરકારને કહીશ કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક પદ્ધતિ આનો અભ્યાસ કરો. ગુજરાતના તજજ્ઞ લોકો હોય, ગાંધીવાદી લોકો, બાકી બધા મિત્રોની એક કમિટી બનાવો. કમિટી બનાવીને ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવામાં આવે કે મહેરબાની કરીને તમે જો આબુ જતા હોય, તમે દીવ જતા હોય, તમે મુંબઈ જતા હોય, તમે બીજે દારૂ પીવા જતા હોય, કરોડો રૂપિયાનું આ ધન ત્યાં કરતા હોય તો એ ગુજરાતમાં આનો વિચાર કરો કે શું કરવું જોઈએ. જો ચાઇનામાંથી લોકો બહાર નીકળીને હિન્દુસ્તાનમાં આવવાના હોય, હિન્દુસ્તાનમાં આવીને આપણે ગુજરાતી તરીકે ગુજરાતમાં જો ઉદ્યોગોનું મૂડીરોકાણ થવાનું હોય તો આ નીતિઓનો પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. અને એટલા માટે જે રીતે અત્યારે ચોરી છુપીથી આવા લોકડાઉનમાં પણ દારૂનો ધંધો ખુલે આમ ચાલતો હતો, ડબલાના ભાવ વધી ગયેલા હતા, બિયરિયું હોય કે બાકીના લઠ્ઠા હોય કે બીજા બધા, તો આવી રીતે ગાંધીજી સત્ય અને અહિંસાવાળા વિચારોવાળા હતા, સરદાર સાહેબ આમ જ હતા. તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે ચોરી કેમ કરો છો, અસત્ય કેમ બોલો, જૂઠ્ઠું કેમ બોલો, ખુલે આમ જે હોય તો એ માનીને ચાલો. મુંબઈમાં દારૂબંધી નથી, રાજસ્થાનમાં દારૂબંધી નથી, મધ્યપ્રદેશમાં દારૂબંધી નથી, અને દીવ દમણમાં દારૂબંધી નથી. તો દારૂબંધીનું આ નાટક ગુજરાતમાં ક્યાં સુધી ખેલવાનું છે આપણે એનો વિચાર કરીએ. આખું આજે જે ચોરી છુપીનું અને કરોડો રૂપિયાનું જે અંડર ટેબલ લેવડ દેવડ ચાલી રહી છે, જેથી બુટલેગરો એમાં કોમી તોફાનો કરાવવા હોય તો બુટલેગરો, રૂપિયા પડાવવા હોય તો બુટલેગરો, આ કોમનો કે પેલી કોમનો બુટલેગરો, આ બુટલેગરો મજા કરે છે. પ્રજા ખોટો દારૂ પીને પોતાના ફેફસા તોડી રહ્યા છે, જુવાની તોડી રહ્યા છે, દમ ઘૂંટવી રહ્યો છે, વિધવા બહેનોની સંખ્યા વધતી રહ્યા છે. માટે થઈને આવો ઢોંગી અમલ એનો પુનર્વિચાર કરાય, બેસીને વિચાર કરાય, એટલી કડક દારૂબંધી બનાવાય જેથી કરીને દારૂની સુગંધ પણ ના આવે, એટલી એવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ આનો વિચાર કરીને એવી રીતે ખુલ્લી મુકાય જેથી કરીને બેન દીકરીનો પ્રોબ્લેમ ન થાય, માણસને કોઈ પ્રોબ્લેમ ન થાય, સમાજને પ્રોબ્લેમ ન થાય. જ્યાં દારૂબંધી નથી ત્યાં આવા પ્રોબ્લેમ થતા નથી. કોઈ કૃત્રિમ રીતે ઊભું કરાયેલું છે બધું, એનો વિચાર કરવાનો આ સમય આવી ગયેલો છે. ભારત સરકારે જ્યારે આવક લેવા માટે લોકોને દારૂના નશામાં રબાડે ચઢાવવા માટે જો લોકડાઉનમાં દુકાનો ખુલ્લી મૂકી હોય તો ગુજરાત સરકાર આમાંથી બોધપાઠ લે,
ભારતીય જનતા પાર્ટી વાળા તમારા આ સંસ્કાર લોકોને દારૂ પીવડાવવાનો મને નવી લાગે. આજે હું સરકારમાં દિલ્હીમાં બેઠો હોય તો પણ લોકોને પીવડાવીને બેભાન તો ન કરો. આવી રીતે મારે આવક મારી ઉભી નથી કરી. તમે દારૂ એ વૈજ્ઞાનિક પદ્ધતિ એ સરખી રીતે જે એની દુનિયા છે એને તમે સમજો કે બરાબર, પણ આવક માટે તમે અત્યારે દારૂ દુકાનો ખોલી દીધી આખી, તમારું લોકડાઉન તૂટી ગયું આખું. કઈ નીતિ છે, કયા રૂપિયા ભેગા કરવા છે? આવા આવા દારૂના પીવાવાળા લોકો પાસેથી ભેગા કરાયેલા રૂપિયા, નશાના રૂપિયા એ જે કઈ છે એનાથી કોરોના નહીં વટે. કોરોના નામે જે પીએમ કેર ફંડમાં જે રૂપિયા આવ્યા, બીજા જે રૂપિયા આવ્યા, એ રૂપિયાનો ઉપયોગ કરો, એનાથી લોકોને મદદ કરો, એનાથી જે કંઈ કરવાનું એ કરો. શ્રમિકોને મોકલવાનું ભાડું એમાંથી વસૂલ કરો, લોકોને લાઇટ એમાંથી મફત આપો, 2-3 મહિના પાણી મફત આપો. આ રસ્તા છે આના. આ કરોડો રૂપિયા વાપરવા માટે તમારે દારૂમાં ભાવ વધારીને દુકાનો ખુલ્લી મૂકીને પ્રજાને લૂંટવાની કોશિશ નહીં કરવી જોઈએ. દારૂના નશામાં માણસો ભાન ભૂલતા હોય છે, સાચી વાત છે, પણ સત્તાનો નશો દિલ્હી હોય કે ગાંધીનગર એ પણ ભાન ભૂલતો હોય છે, એના ભરવા દાખલા આપણે જોઈ રહ્યા છીએ. ભગવાન આપણને કોરોનાથી બચાવે. દારૂની નીતિ જે ગુજરાતમાં કૃત્રિમ છે એનો અભ્યાસ કરીને એમાંથી પણ બચાવે, અને સાચી માનવતાના આધારે ગાંધી સરદારના સાચા મૂલ્યો કયા હતા એનો અભ્યાસ કરીને આગળ વિચાર કરવો જોઈએ. એવું મારે તજજ્ઞ પ્રબુદ્ધ નાગરિકો જે કંઈ સમજતા હોય એને મારી અપીલ છે કે આ વિચાર કરો, શું થાય પડશે એવા દેવા છે. અને આ કંઈ ખાનગી તો છે નહીં, દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ મળતો હોય તો લોકો ચોરી સુપરીથી પીને ગટગટાઈને પોતાની જાત સાથે ચેડા કરતા. આવી રીતે ન હોય, સિસ્ટમ દરેકની પદ્ધતિ હોય, એ પદ્ધતિ પ્રમાણે આગળ ચાલીએ. એ શબ્દો સાથે લોંગ લીવ નશાબંધી, થિંક ઇટ ઓવર, આ નશાબંધી કેવી છે, કેવી ચાલુ રાખવી કે નહીં એનો વિચાર કરાય. અને વિચાર કરવા માટે સાયન્ટિફિક એપ્રોચ સાથે વિચાર થાય, દેશની જોવાની માટે, ગુજરાતની જોવાની માટે, ગુજરાતના આર્થિક વિકાસ માટે, ગુજરાત ઔદ્યોગિક ડેવલપમેન્ટ માટે આ બધા વિચારો જરૂરી હોય તો સાથે બેસીને વિચાર કરવો જોઈએ. આ હું સ્પષ્ટ